ઓગસ્ટની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે મતદાન મથકો પર વિશેષ સેવા સાથેની તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી આયુક્ત દ્વારા આજે વિશેષ માહિતી આપવામાં આવી. સરકારી મિલકત પરથી 1,60,718 તથા ખાનગી મિલકતો પરથી 58,697 રાજકીય પ્રચારના પોસ્ટર બેનર દૂર કરવામાં આવ્યા. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા રાજ્યમાંથી રોકડ, સોનું, ચાંદી, દારૂ અને ચરસ સહિત 42.62 કરોડની વસ્તુઓની અટકાયત કરાઈ. ચૂંટણીની ફરિયાદો માટેના નિકાલ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. મતદાર યાદી સંબંધે 249 મતદાર કાપલીની 49 તથા અન્ય 780 મળી કુલ 3,537 ફરિયાદો મળી અને હેલ્પલાઇન પર 23 ફરિયાદો મળી. આ તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. મતદાર માટેના વૈકલ્પિક દસ્તાવેજમાં મતદાર ઓળખ કાર્ડની અવેજીમાં 12 દસ્તાવેજ માન્ય રાખવામાં આવે છે. ચૂંટણીના દિવસે ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે. તે દિવસે તમામ જગ્યાએ મંજૂરીવાળા બાર કે કોઈ જગ્યાએ દારૂ મળી શકશે નહીં. કોઈપણ સરકારી વાહનનો ચૂંટણી દરમિયાન ઉપયોગ કરી શકાશે નહીં. વડાપ્રધાન તેમજ જેમને સુરક્ષા મળી હોય એ જ સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે.